હેલો એવરીવન, વેલકમ ટુ કુકિંગ ગૌસ યુટ્યુબ ચેનલ. તો સવારની ભાગદોડમાં કંઈ નવું, ટેસ્ટી અને ઝટપટ બની જાય તેવું ખાવું હોય તો આ નાસ્તો તમે જરૂરથી ટ્રાય કરજો. બચેલા ભાતનો અને ઓછા તેલમાં બનતો એકદમ નવો નાસ્તો છે જે ઘરમાં બધાને ભાવશે. વિડીયો જોઈતા પહેલા મારી ચેનલ ઉપર નવા હોય તો નીચે એક રેડ બટન આપેલું છે તેના ઉપર ક્લિક કરી ચેનલને જલ્દીથી સબસ્ક્રાઇબ કરી દો અને બાજુમાં આપેલો બેલ બટન પ્રેસ કરી દો. રેસીપી બનાવવા માટે મેં અહીંયા એક બાઉલ જેટલા ભાત લીધેલા છે. તો આ રીતે એક મિક્સરનું જાર લઈ અને આપણે તેમાં ભાત એડ કરીશું. જો તમારે વધારે ભાત અવેલેબલ હોય તો વધારે પણ એડ કરી શકો છો. ત્યારબાદ તેમાં હાફ કપ જેટલું આપણે દહીં એડ કરીશું, હાફ કપ જેટલો ચણાનો લોટ એડ કરીશું અને તેની સાથે જ આપણે એક ચમચી જેટલી આદુ અને મરચાંની પેસ્ટ એડ કરીશું. જો તમારે લસણ એડ કરવું હોય તો આ સમયે લસણ પણ એડ કરી શકો છો. ત્યારબાદ હવે આપણે બધું એકદમ સરસ રીતે ક્રશ કરી અને તૈયાર કરી લઈએ. તો તમે જોઈ શકો છો આ રીતેનું સ્મૂધ બેટર બની જાય એટલું કરવાનું છે. ત્યારબાદ આ રીતે આપણે તેને એક બાઉલમાં કાઢી લઈશું. બાઉલમાં કાઢી લઈએ ત્યારબાદ આપણે તેમાં રવો એડ કરવાનો છે જે પણ આપણે અડધો કપ જેટલો જ લીધેલો છે, એટલે બધી સામગ્રીઓનું માપ આપણે સરખું રાખીશું. ત્યારબાદ એક ચમચી જેટલું નમક, પોણો કપ જેટલું પાણી એડ કરી અને તેને એકદમ સરસ રીતે મિક્સ કરી દઈએ. આ રીતેનું સ્મૂધ બેટર થઈ જાય ત્યાં સુધી તેને મિક્સ કરતા જવાનું છે. ત્યારબાદ હવે આપણે તેમાં ચપટી જેટલો કુકિંગ સોડા એડ કરીશું. જો તમારા ઘરમાં ઇનો અવેલેબલ હોય તો તમે ઇનો પણ એડ કરી શકો છો. ત્યારબાદ તેને એક્ટિવેટ કરવા માટે આપણે ઉપરથી થોડું પાણી એડ કરી અને તેને એકદમ સરસ રીતે મિક્સ કરી દઈએ. બેટર તૈયાર થઈ જાય ત્યારબાદ આ રીતેનું એક આપણે વાસણ લઈશું જેને આપણે ઓઇલ વડે ગ્રીસ કરી અને તૈયાર કરી લઈએ જેથી કરી અને બેટર જરા પણ નીચે ચોટે નહીં. ત્યારબાદ તૈયાર કરેલું બેટર એડ કરીશું. ત્યારબાદ હવે તેને કૂક કરવા માટે આ રીતેની એક કઢાઈ લઈ અને મેં પહેલાથી જ તેમાં પાણી ગરમ થવા માટે મૂક્યું હતું. પાણી આ રીતે ઉકળવા લાગે ત્યારબાદ નીચે આ રીતેનો કોઈ એક આપણે કાઠો એડ કરી અને તૈયાર કરેલું વાસણ એડ કરીશું. ત્યારબાદ હવે આપણે તેને ઢાંકી અને 10 મિનિટ માટે ગેસની મીડિયમ ફ્લેમ પર કૂક થવા દઈશું. તો 10 મિનિટ થઈ ગઈ છે, તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે કૂક થઈ ગયું છે. તો આ રીતે આપણે તેને એક પ્લેટમાં કાઢી લઈશું. આપણે નીચે તેલ લગાવ્યું છે જેથી કરી અને તે એકદમ આસાનીથી અલગ પણ થઈ જશે. તો હવે આપણે તેમાં કટ લગાવી દઈએ. તો તમે જોઈ શકો છો એકદમ સરસ એવું સ્મૂધ બન્યું છે. તો આ રીતે મેં તેને કટ કરી અને તૈયાર કરી લીધા છે. ત્યારબાદ હવે આપણે આ રીતેનું એક વાસણ લઈ અને તેમાં એક ચમચી જેટલું તેલ ગરમ થવા માટે મૂકીશું. તેલ સરસ રીતે ગરમ થઈ જાય ત્યારબાદ તેમાં થોડા ફ્રેશ લીમડાના પાન, એક ચમચી જેટલી રાઈ અને એક ચમચી જેટલા તલ એડ કરીશું. ત્યારબાદ આપણે જે પીસીસ કરીને તૈયાર કર્યા છે તે એડ કરી દઈશું અને ત્યારબાદ હવે આપણે તેમાં મસાલાઓ એડ કરીશું. જેવી રીતે આપણે ઢોકળા વગરતા હોઈએ તે જ મસાલાઓ એડ કરવાના છે. એક ચમચી જેટલી આપણે ખાંડ એડ કરીશું, અડધી ચમચી જેટલું નમક, એક ચમચી જેટલું લાલ મરચું પાવડર, અડધી ચમચી જેટલી હળદર, અડધી ચમચી જેટલો ગરમ મસાલો અને અડધી ચમચી જેટલો આપણે ધાણાજીરું પાવડર એડ કરીશું. ત્યારબાદ હવે બધા જ મસાલાઓને એકદમ સરસ રીતે આપણે મિક્સ કરી અને તૈયાર કરી લઈએ. તો છે ને, બનાવવું ખૂબ જ આસાન અને ખાવામાં તો એટલું ટેસ્ટી લાગે છે કે એકવાર બનાવ્યા પછી તમે વારંવાર તો જરૂરથી ટ્રાય કરશો. તો બચેલા ભાતનો એકદમ નવો અને ટેસ્ટી નાસ્તો તમે ઘરે જરૂરથી ટ્રાય કરજો, ઘરમાં બધાને ખૂબ જ ભાવશે. અને તમને મારી આ રેસીપી સારી લાગી હોય તો પ્લીઝ આ વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ના કરી હોય તો રેડ બટન ઉપર ક્લિક કરી અને જલ્દીથી કરી દો. થેન્ક યુ.